બનાસકાંઠાના દિયોદરના નવા ગામની સીમામાં આવેલ ગૌચર જમીનમાં કેટલાક લોકોએ અનધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ કરી ખેતીનું વાવેતર કર્યું હતું. જો કે ગામના એક જાગૃત નાગરિક દ્વારા આ ગેરકાયદેસર કબજે કરેલ ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતે ગૌચરની જમીન ઉપરથી દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી. જો કે દબાણદારોએ નોટિસની અવગણના કરી દબાણ દૂર ન કરતા છેવટે ગ્રામ પંચાયત દ્વારા દિયોદર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવતા દિયોદર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસનો કાફલો જેસીબી મશીન સાથે આવી પહોંચ્યો હતો અને ગૌચરની જમીનનું દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. છેલ્લા 1.5 વર્ષથી આની પ્રાસી ચડે છે. આ ગૌચર છે, આ અમારા ગામની અંદર છે લગભગ 500 વીઘા, પણ આમાં કોઈ બધા ખેતરો ગાડી ગાડીને અસામાજિક તત્વોએ આનું બધું કર્યું છે, મતલબ કબજો કર્યો છે અને એને વારંવાર રજૂઆત કરવા 4-5 નોટિસો આપી છે. છેલ્લી 1.5 વર્ષથી આ પ્રોસેસ અડેરી છે, પણ કોઈ કોનમાં લેતા નહીં ને એમની રીતે મનફાવે એમ વાયા જાય છે. ગામ લોકોએ પણ ખૂબ નમ્ર વિનંતી કરી કે ભાઈ તમે ના વાવો, છતાં આ લોકો કોઈ કોઈનું માનતા નહીં. છેક ટે પછી આ અને બધું એની પ્રોસેસ કરીને આ દબાણ ખુલ્લું કરવાનો પ્રોગ્રામ રાખેલો. વખા સરપંચ, વખા નવાના ગ્રુપ પંચાયત છે બરાબર, અને અમને જે દીપાજી જીવણજી એમની અરજીને અનુસંધાને અમે જે કાર્યવાહી થતી હતી અને ખેડૂતોને દરેક દબાણવાળા ભાઈઓને 3 નોટિસો બધાઈ, સર્વે કર્યું, એનો સર્વેના પૈસા ભર્યા અને સર્વે કરીને દબાણવાયું. તાલુકા અધિકારી, મામલતદાર સાહેબ, TDO સાહેબ, પોલીસ સ્ટાફ અને સબ કર્મચારીઓ ભેગા થઈ અને અમે દબાણ દૂર કરાવ્યું. 10 લગભગ 33 જણા. કેટલું હેક્ટર? હેક્ટર સાહેબ અનુસંધાને ખબર નથી, પાકી ખબર નથી, પણ અંદાજે હશે 40-50 હેક્ટર જેવું. ચાલુ છે, હાલ કામગીરી ચાલુ છે. 2 મશીન જીસીબી છે અને કામગીરી ચાલુ છે. બધો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે, તાલુકાનો સ્ટાફ છે, TDO સાહેબ છે. નવા ગામે 40-50 હેક્ટર ગૌચરની જમીન ઉપર દબાણ થયું હતું, જેનું અમોએ સર્વે કરી આજે અધિકારીની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પંચાયત નવા દ્વારા દબાણ પ્રોગ્રામ નક્કી કર્યો છે, એ અનુસંધાને આજે અમે દબાણનો પ્રોગ્રામ માટે અહીંયા આવ્યા છીએ. 88 હેક્ટર જેટલું દબાણ છે, એ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ બાબતે કોને રજૂઆત કરી? ગ્રામ પંચાયત દ્વારા જ આ બાબતે રજૂઆત થયેલી છે. નવા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ગૌચરની તમામ જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવશે. માણસ હા વંતુદયનો BPL કાર્ડ ધરાવો. મારું નામ ગામ નવાનો પ્રજાપતિ અમરેશ હિમેશભાઈ છું. મારે કોઈ આધાર નથી, જમીન નથી, બિન ખેડૂત છું અને એક રોજી માટે મેં મારા છોકરાના ભાવ માટે આ ખેતી પંચાયતની જમીનમાં હોય મેં ખેડ કરીને મારો ઊભો પાક આજે આ નિષ્ફળ મુકા છે. દબાણ કરનાર અમરતભાઈ પ્રજાપતિએ જણાવેલ કે હું બિન ખેડૂત છું અને મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મેં રાયડાનું વાવેતર કર્યું હતું, જેમાં આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.